બાજુના માધુપુરા શાહીબાગ રોડ અમદાવાદ 4 માં જગદંબાનું સાનિધ્ય આ જગ્યાએ છે એવું કહી શકાય. આજથી લગભગ 200 વર્ષ પહેલા જયપુરથી કોઈ શિલ્પકાર માં જગદંબાની આ પ્રતિમા લઈને કપડવંજ પહોંચ્યા. કપડવંજની અંદર નરભેરામ ભટ્ટ એમની સામે આ પ્રતિમાનો એમણે પ્રસ્તાવ મૂક્યો અને એ વખતે સાટા પદ્ધતિ હતી. નરભેરામ ભટ્ટ જે ખરા એમની જોડે લગભગ 17 ગાડવા ઘી હતું. એ 17 ગાડવા ઘીની બદલામાં એમણે આ પ્રતિમા લઈને કપડવંજથી નીકળી ગયા અમદાવાદ તરફ આવવા માટે. અમદાવાદની અંદર આવ્યા પછી આ જગ્યાએ પ્રતિમા પ્રસ્થાપિત કરી અને અહીંયા માં જગદંબાનું આ મંદિર સમયાંતરે વિકાસ પામ્યું. રાબેતા મુજબની આપણે વાત કરું તો સોમથી શનિ એવું કહી શકાય કે વેપારી દર્શન કર્યા પછી પોતાની પેઢી ખોલતો હોય છે અને રવિવાર છે, વાર તહેવાર છે ત્યારે ભક્તોનો થોડો ઘણો ઘસારો અહીંયા વધી જવાનો. સવારે 6:30 વાગે મંદિરના દ્વાર દર્શન માટે ખુલી જાય, પટ ખુલી જાય. 7:15 વાગે સવારે મંગળા આરતી થાય. ત્યારબાદ 1:30 વાગે 1:30 થી 3:30 મંદિર માંગલિક રહેશે. 3:30 થી મંદિરના પટ પાછા ખુલી જશે દર્શન માટે. રાત્રે 8:15 વાગે આરતી થશે, ત્યારબાદ સ્તુતિ કરવામાં આવશે અને રાત્રિના 10 વાગે પાછા મંદિરના પટ દર્શન માટે બંધ થશે. દરેક મંદિરની અંદર, દરેક ધાર્મિક સ્થાનની અંદર ગણપતિ દાદા અને હનુમાનજીનું તો સ્થાન વિશેષ રૂપથી હોય જ છે. માં જગદંબાનું સાનિધ્ય છે એટલા માટે એમના જે રક્ષક કહેવાય, એમના ગણ કહેવાય તો ભૈરવજી પણ બિરાજમાન છે. અને મંદિરની વિશેષતા એટલા માટે છે કારણ કે અહીંયા 9 દુર્ગાની પ્રતિમાનું પણ સ્થાપના કરવામાં આવી છે. એટલે આ સામાન્ય રીતે માં જગદંબાનું મંદિર છે એવું ન કહી શકાય, પણ આને શક્તિપીઠમાં પણ તમે આવરી શકો કારણ કે 9 દુર્ગાની અહીંયા સ્થાપના થઈ છે.